હાલમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેક ઠેકાણે શેરી મહોલ્લામાં તેમજ ફળિયામાં વિઘ્નહર્તાજીની સ્થાપના કરવામાં આવી અને વિઘ્નહર્તા દરેકના જીવનમાંથી દુઃખ હરી લે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ત્યારે ભુજ શહેરની જો વાત કરીએ તો શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે અને કેટલાક લોકોએ 3 દિવસ બાદ તેનું વિસર્જન પણ કર્યું છે. ત્યારે ભુજ શહેર મધ્ય આવેલ વ્યાયામશાળાની જો વાત કરવામાં આવે તો વ્યાયામશાળામાં છેલ્લા 16 વર્ષથી પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ સાંજે જુદા જુદા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. આ સાથે જ બાપાને 56 ભોગ ધરાવવા મહાઆરતી સહિતના કાર્યક્રમ પણ યોજાતા હોય છે. ત્યારે આજરોજ અમારા કચકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વ્યાયામશાળા મધ્યે ગણપતિજીની જે સ્થાપના કરવામાં આવી છે તે પંડાલની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં મહાઆરતીમાં LCB ની ટીમ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી. આવો આ અંગે વધુ સાંભળીએ પાતાળેશ્વર યુવક મંડળના સભ્યો તેમજ આયોજકોના શબ્દોમાં. મારું નામ છે ચેતનગીરી ગુસાઈ. અમે પાતાળેશ્વર યુવક મંડળના સૌ મિત્રો સાથે મળીને દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ અને આ પાતાળેશ્વર યુવક મંડળ આપણે વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્યે આપણે આ સાંસ્કૃતિક અને લોકભાગીદારી દ્વારા ઉત્સવ મનાવતા હોઈએ છીએ, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે આપણે લોક ડાયરો પ્રથમ દિવસે આયોજન કરેલ, જેમાં ગુજરાત અને ભારતમાં જેમનું નામ છે એવા લોક સાહિત્યકાર અને ભજની
ગોપાલભાઈ સાધુ અને હરેશદાન સુરુ એ એક સરસ મજાનો કાર્યક્રમ આપણે કરેલ, ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદ મેળો અને મહાપ્રસાદનું પણ આપણે આયોજન કરતા હોઈએ છીએ. 7 દિવસનું આપણે આયોજન કરીએ છીએ, જેમાં આ વખતે પ્રથમ દિવસે જ આપણે ડાયરાનું આયોજન કરેલું હતું, ત્યારબાદ આજે આપણે આનંદ મેળાનું આયોજન કરેલ છે અને દરરોજ સંગીતમય મહાઆરતીનું પણ આપણે આયોજન કરતા હોઈએ છીએ અને 7મા દિવસે માંડવી મતે ગણપતિ ગજાનંદ મહારાજને આપણે વિસર્જિત કરી અને આપણે સૌ ઉપર એમની કૃપા અને કચ્છને સુખાકારી થાય એના માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. મારું નામ દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા છે. અમે અહીંયા વ્યાયામશાળામાં છેલ્લા 16 વર્ષથી ગણેશ ઉત્સવનો પ્રોગ્રામ કરીએ છીએ. 500 હર વર્ષે હોય છે અને અહીંયાની લગભગ બધી વ્યાયામશાળાની આજુબાજુની પબ્લિક અમારી વનવિહાર છે, નવપ્રભાત કોલોની છે, વ્યાયામશાળા કોલોનીનો આખો એરિયા છે. અહીંયાના બધા લોકો શાંતિથી 8 થી 8:30 કરી અને 9:30 સુધી મહાઆરતીનો અમે પ્રારંભ કરીએ છીએ અને હર વખતે હર પ્રોગ્રામમાં અલગ અલગ મહાઆરતીનો દાતા હોય છે અલગ અલગથી બધાઓ અને લાસ્ટના છેલ્લા દિવસે અમારે અહીંયા પ્રસાદનો પ્રોગ્રામ પણ હોય છે અને બધું બહુ સારું આયોજન છે અને અહીંયા બધી પબ્લિકને શાંતિથી શાંતિનો માહોલ હોય છે અને બધાને મજા આવે છે ગણપતિ બાપાના પ્રોગ્રામમાં. અમે પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા 16મો ગણેશ મહોત્સવ આ વર્ષે ઉજવી રહ્યા છીએ, ત્યારે 7 દિવસના ગણેશ મહોત્સવમાં રોજ સાંજે સંગીતમય મહાઆરતી, બાળકોના સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ખાસ કરીને આ વખતે ગોપાલ સાધુ અને હરેશદાન સુરુનું ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સંતવાણીનો લાભ લીધો. દરરોજ પ્રોગ્રામમાં કચ્છ અને ભુજથી ભાવિકો અહીં ઉમટી રહ્યા છે અને અમે યુવક મંડળ દ્વારા આયોજન કરી રહ્યા છીએ. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ગણપતિ દાદાને 7 દિવસ સુધી અમે વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં 16 વર્ષથી પધરાવણી કરી છે, ત્યારે લોકોમાં અને અમારા યુવક મંડળમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકો માટે ખાસ તો અમે મેળાનું પણ આયોજન કર્યું છે, 2 દિવસ એમના બાળકોના સાંસ્કૃતિક પ્રોગ્રામ, જેમાં નાના નાના બાળકો પોતાની કલા અને કૃતિ રજૂ કરે છે અને તેમને ઇનામ ભેટ પણ આપવામાં આવે, ત્યારે બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે. મારું નામ અર્પણ ઠક્કર. પાતાળેશ્વર યુવક મંડળ આયોજિત અમારો આ 16મો ગણેશ મહોત્સવ છે. વર્ષોથી અમે આ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ. અમારે અહીં આ 5.5 ફૂટની ગણેશજીની પ્રતિમા છે, જેનો વિશેષ રૂપે આ વિસ્તારની મહિલાઓ બહેનો દીકરીઓ દ્વારા શણગાર કરવામાં આવતો હોય છે અને અમે અહીં 7 દિવસમાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ, જેમાં પ્રથમ દિવસે એટલે કે શનિવારના રોજ ગોપાલભાઈ સાધુ પ્રખ્યાત ભજનીક અને ભાઈ શ્રી હરેશદાનભાઈ સુરુ બંનેને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ, રોજે રોજ આપણે અહીં સંગીતમય મહાઆરતી અને વિવિધ બાકીના કાર્યક્રમોમાં આનંદ મેળો, નાના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાપ્રસાદ અને ત્યારબાદ માંડવી મધ્યે ગજાનંદ ગણપતિ મહારાજનું વિસર્જન, આવી રીતે 7 દિવસનો કાર્યક્રમ વર્ષોથી પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે.